આ દ્રશ્યો કોઈ તળાવના નહીં, પરંતુ ખેતરમાં યોજાયેલી તરણ સ્પર્ધાના છે. ગામના યુવાનો ખેતરમાં તરી રહ્યા છે. દ્વારકા જિલ્લાનું જામરાવલ ગામ છેલ્લા 1.5 મહિનાથી પાણીમાં છે. તંત્ર કોઈ પગલાં લે તે માટે વિરોધના ભાગરૂપે આ તરણ સ્પર્ધા યોજાઈ હતી. રાવલ ગામ આ વર્ષે સતત 8 વાર બેટમાં ફેરવાઈ ગયું હતું. ખેતરોમાં 4 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. અહીં ઉપરવાસમાં આવેલા વર્તુ ડેમના દરવાજા ખોલવાની સાથે સાની ડેમમાં દરવાજા ના હોવાથી પાણી સીધું ગામમાં આવે છે. ખેડૂતોની ફરિયાદ છે કે તેમનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. આટલા વરસાદ પડવાના કારણે અમારા ગામમાં એટલી ઉતરી થઈ છે ને એટલું નુકસાન થયું છે. એનું કારણ એક જ છે કે જે ઉપરવાસ વર્તુ ડેમના એક સાથે 20 દરવાજા જે ખોલવામાં આવ્યા છે પૂરની સ્થિતિમાં, અને હાલ તમે જોઈ પણ શકો છો મારી આજુબાજુમાં અને મારા હાથમાં મારે જ મગફળીના છે, જે એમાં કોઈ પણ જાતનું ઉત્પાદન કે અત્યારે અમને થઈ શકે એમ નથી. તો આપ મોલ છે, અમે આ ત્રીજી વખત અમે માંડવી વાવી છે અને મારે એક ફેરેનો ખર્ચો 8,000 રૂપિયા વીઘો લાગ્યો છે. તો મિનિમમ અત્યારે મેં 3 ફેરે વાવણું કરી ચૂક્યો છું, તો મારે 20 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ લાગ્યો છે. તો હજી મિનિમમ આ મારે પાણી જે છે એ 1 મહિનાની આસપાસ ઓસરી રહેશે અને ત્યારબાદ હું પાછી નવી ખેતી કરીશ. તંત્રની બેદરકારી સામે વિરોધ નોંધાવવા ગામમાં આ રીતે ખેતરની અંદર તરણ સ્પર્ધા યોજવામાં આવી. દેવભૂમિ દ્વારકામાં આ વર્ષે અત્યાર સુધીમાં 300% જેટલો વરસાદ નોંધાયો છે. ખેડૂતોએ એક વખત નહીં 3-3 વખત પાક વાવ્યા છે, પણ અત્યારે જે છેલ્લું પૂર આવ્યું એ પૂરની અંદર ખેડૂત હવે પાક વાવવા જેવો નથી રહ્યો, કારણ કે ખેતરની માટી ધોવાઈ ગઈ છે, ખેડૂતના ખેતરની અંદર નદીઓ થઈ ગઈ છે. તરણ સ્પર્ધા અમે અમારા ખેતરમાં રાખી હતી. આ અનોખો કાર્યક્રમ એટલા માટે હતો કે સરકારે જે કિસાન સહાય યોજના અને એના જે અનોખા નિયમો કર્યા છે એ નિયમોના જવાબ આ તરણ સ્પર્ધા કરી, ખેતરમાં તરણ સ્પર્ધા કરી અને આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. રાવલ ગામમાં ચોમાસામાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. સતત પાણી ભરાવાથી અને ડેમનું પાણી સીધું આવવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.